15 એક દિવસ પહેલા એક ઘટના ઘટી જેણે લાઈફમાં 1 લાખ કરતા વધારે ઢોરને બચાવ્યા. જાનના જોખમે છરા ખાઈ અને એને આ જીવોને બચાવ્યા, જેના માથા ઉપર 700 કેસ ચાલતા હતા. 700 એવા કોણ? ભરતભાઈ કોઠારી. ડીસા રાજપુર પાંજરા પોળના સંચાલક કહો, ચાલક કહો, ઓક્સિજન કહો, વેન્ટિલેટર કહો, જે કહો તે, એ કૂતરાને બચાવવા જતા પોતાનો પ્રાણ છોડી દીધો. આખા વિશ્વમાં તમે નજર કરો, કરુણા જૈનોની જેવી છે એવી દુનિયામાં કોઈ નહીં જોવા. મોટાભાગની પાંજરાપોળ ચલાવે છે કોણ? જૈનો. જૈનોના બ્લડની અંદર કરુણાના સંસ્કાર. તમને ખબર હશે, આપણે નાના હતા ત્યારે ગામડામાં જો રહેતા હોય તો ખબર હોય, પપ્પા આમ આંગળી પકડીને લઈ જાય, કેડીને શું નાખે? લોટ નાખી, મકોડા પાસે ગોળ મૂકી, કબૂતરને ચણ નાખે, ગાયને ઘાસ નાખે, અને કૂતરો આવે તો એને. અમારા બહેનો રોટલી બનાવતા ત્યારે પહેલી રોટલી અને છેલ્લી રોટલી પેલી કોને જાય? ગાય. અને છેલ્લી કોને આવે? જોજો, કૂતરાની નાની નાની હશે, જોઈ છે? ઘરે ક્યાં કૂતરો જ આવે છે? પાછા લખે છે, ઘરમાં કૂતરો રાખે પણ કૂતરો આવવા નથી. પછી લખે, બીવેર ઓફ ડોગ. એક મહાત્મા ગયા હતા, બીવેર ઓફ ડોગ લખ્યું એટલે અટકી ગયા. એટલે બેન કે પધારો પધારો. મારા સાહેબ કહે કે મને એમ કે ઘરમાં તમે છો, અમને એમ કે ઘરમાં આ જ બધા હશે. પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની. પૂછો બહેનોને, ગાય આવે છે ઘરે? કોને ખવડાવે પહેલી? ધણીને. અને છેલ્લી પોતે. સમજ્યા તમે? ગાયની રોટલી ધણીને ગઈ, ધણી ગાય જેવા થઈ ગયા. છેલ્લી માટે મારે કઈ બોલવું જ નથી. નાગ નિકાલા કાષ્ટ ચિરાકર. સેવકને કીધું, નાગને બહાર કાઢો. દાઝેલા એ સર્પને સેવકના મુખે ભગવાન પાર્શ્વનાથે શું સંભળાવ્યું? નૌકા તીર્થંકરો પણ જે નમસ્કાર મહામંત્રને આગળ કરે છે એ નૌકાર મંત્રના 108 વખત જાપ આખા દિવસમાં કેટલા જ કરે છે? કેટલા જ આખા દિવસમાં 108 નૌકાર ગણવાનો સમય નથી. વોટ્સએપમાં 500 મેસેજ જોવાનો સમય છે, 108 નૌકાર ગણવાનો સમય નથી. જૈનોની સવાર નૌકારથી હોય, જૈનોની સાંજ પણ નૌકાર. શું બોલો છો? સમરો મંત્ર જોગી સમરે, ભોગી સમરે, સમરે તીર્થંકર પણ કહે છે કે એને નૌકાર સંભળાવો. સાપને નૌકાર સંભળાવ્યો, સાપ મરીને કોણ થયો? બધા વચ્ચે કમટને લાગ્યું કે મારો ઇન્સલ્ટ થઈ ગયો છે, છોડીને ભાગ્યો. મજબૂત ગાંઠ મારી, આ વ્યક્તિ મારો દુશ્મન છે. અને એ જ કમટ મૃત્યુ પામી મેઘમાળી નામનો દેવ બનશે. પ્રભુને કયો ઉપસર્ગ કરશે એની વાત પછી, પણ આ નૌકારને તમારા ભીતરની અંદર એવું સ્થાન આપો, જો મેં અઠંગ કર્યો છે તો હવે આજથી આ પ્રભુના પ્રભાવે મારા જીવનમાં એટલું તો નક્કી, હું રોજ 108 નૌકાર તો કરીશ. નૌકારની તાકાત છે. સમડીને શું બનાવ્યું? રાજકોટ. સર્પની જગ્યાએ શ્રીદેવીને શું ગોઠવાઈ ગઈ? ફૂલની. આ બધા જૂના અને પ્રાચીન પ્રસંગો છે. હમણાં હમણાં નૌકાર લેખન જે શરૂ થયું છે ને, એના પ્રભાવે કેવા કેવા ચમત્કારો થયા છે. એક બેન લખે છે, નૌકારનું લેખન કરતા કરતા કેન્સરની ગાંઠ હતી, ફરી પાછી જયારે ડોક્ટરને બતાવવા ગઈ, મારી કેન્સરની ગાંઠ ચાલી ગઈ છે. નૌકાર લેખન 7 લાખ રૂપિયાનું દેવું હતું, નૌકાર લેખન શરૂ કર્યું, દેવું દૂર થઈ ગયું. શ્રદ્ધા એના માટે શરૂ નહોતું કર્યું પણ કરતા કરતા થઈ ગયું.
બેઠેલામાંથી ઘણાએ નૌકારની પોથી તો લઈ જ લીધી હશે. આજે ત્રીજો દિવસ છે, આવતીકાલ સુધી તો મળશે, પછી પણ મળશે, પણ કાઉન્ટર પરથી હજી જેને જોઈતી હોય આમાં બહુમાન શું કરવાના છો? આવું બધું ના પૂછતા, બહુમાન સમજીને પછી જો લખવા માંગતા હો તો નહીં લખો તો ચાલશે. સુકૃતની એક વિશેષતા છે, કોઈ પણ એક્ટિવિટી થાય એમાં જે આગળ આવે એનું બહુમાન અચૂક કરે જ છે.